હેલો ફ્રેન્ડ્સ માય સેલ્ફ ડૉક્ટર સુમિતા ગોપાણી આઈ એમ વર્કિંગ એઝ અ મેડિકલ ઓફિસર ઇન સ્પર્સ ક્લિનિક નાઉ વી આર ટોકિંગ અબાઉટ પરમેનન્ટ લેસર હેર રિડક્શન થેરાપી દિસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક સ્પેશિયલી ફોર ધ વુમન તો ચાલો આજે આપણે એક પેશન્ટ સાથે લાઈવ ડેમો જોઈએ એ જોતાં પહેલાં પેશન્ટના મનમાં ઘણા બધા ક્વેશ્ચન થતા હોય છે થોડીક એની વાત પણ કરી લઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ તો કોમન ક્વેશ્ચન બધા પેશન્ટને એવો થતો હોય છે એટલે એક્ઝેક્ટલી લેસર એટલે છે શું જે એક વખત પરમેનન્ટ લેસર હેર રિડક્શન થેરાપી ટ્રીટમેન્ટ આપણે કરાવીએ એ પછી શું પરમેનન્ટ માટે હેર રીગ્રોથ થતા નથી અથવા તો થાય છે તો ક્યારે થાય છે તો એ માટે હું કહું તો ના એકચ્યુલી એવું હોતું નથી એક વખત આપણે લેસર થેરાપી કરી પછી પરમેનન્ટ માટે હેર રિમૂ રિમૂવ થઈ જાય એવું એક વખતમાં થાય એવું જરૂરી નથી એની આપણે મોસ્ટલી એટ ટુ ટેન સિટિંગ કરવી પડતી હોય છે એ સિટિંગ આપણે ક્યારે કરવી એ આપણા હેરના રીગ્રોથ ઉપર ડિપેન્ડ કરે છે અને જેમ જેમ આપણે સિટિંગ કરીએ એમ હેરનો ગ્રોથ ઓછો થતો જાય છે અને નેક્સ્ટ હેર રીગ્રોથ થવાની ડ્યુરેશન થોડીક વધતી જાય છે અને ગ્રોથ ઓછો થતો જાય છે પેશન્ટને કેટલી સિટિંગ લેવી પડશે ઇટ્સ ડિપેન્ડ્સ ઓન વેરિયસ ફેક્ટર બટ એ પહેલાં થોડીક આપણે મિકેનિઝમ જોઈ લઈએ કે આપણું મશીન ડાયોડ મશીન છે એ વર્ક કેવી રીતે કરે છે તો ડાયોડ મશીનમાંથી જે લેસરના જે રેઇઝ નીકળે છે એ રેઈઝ ડાયરેક્ટ હેર રૂટમાં જાય છે અને રૂટમાં જઈને જ ડાયરેક્ટ રૂટની અંદર આવેલા મેલેનિન કણને જ ટાર્ગેટ કરતા હોય છે જે અંદર રૂટમાંથી જ બર્ન કરી દેતા હોય છે જે રૂટમાં આવેલા મેલે મેલેનિનને એટલે જે હેર છે એ રૂટમાંથી જ બન થઈ જતા હોય છે પણ એ અલગ અલગ ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે જેમ કે હેર તમારા કયા ટાઈપના છે થીક હેર હોય તો એમાં મેલેનિન કણ થોડાક વધારે હોય છે તો પછી એમાં થોડીક ઇફેક્ટ સારી આવે જેમ હેર બ્લેક એમ પણ મેલેનિન કણ વધારે હોય છે સ્કિનનો કલર જેમ વ્હાઇટ એમ સુપરફિશિયલ લેયરમાં મેલેનિન કણ ઓછા હોય ઓનલી ફોર હેરમાં જ વધારે હોય છે તો એમ પણ ઇફેક્ટ સારી આવતી હોય છે અને હોર્મોન્સ પર પણ ડિપેન્ડ કરતા હોય છે અને હેરિડિટરી ફેક્ટર પણ અમુક કેસમાં રિસ્પોન્સિબલ હોય છે તો હવે આપણે લેસર વિશે મેં તમને થોડુંક કીધું તો ખરા કે મશીન આવી રીતે વર્ક કરે એક્સ્ટ્રા હવે આપણે જોઈએ કે લેસર તો કરાવીએ પણ એ પહેલાં આપણે શું ધ્યાન રાખવું તો એના માટે હું તમને કહું તો લેસર કરાવતા પહેલાં મિનિમમ ફોર ટુ સિક્સ વીક પહેલાં તમારે બ્લીચિંગ થ્રેડિંગ પ્લકિંગ વેક્સિંગ કાંઈ પણ હેર ટ્રીટમેન્ટ કરાવેલી હોવી ના જોઈએ અને લેસર કરાવ્યા પછી શું ધ્યાન રાખવું રાખવું એના માટે હું તમને કહું તો એ પછી ખાસ કે ડોક્ટરે જે તમને પ્રિસ્ક્રાઈબ કરેલી ક્રીમ છે એ એઝ અ પ્રિકોશન થ્રી ટુ ફાઈવ ડેઝ માટે એપ્લાય કરવાની હોય છે અને બને ત્યાં સુધી સન સનલાઇટમાં જવાનું અવોઈડ કરવાનું થ્રી ટુ ફાઈવ ડેઝ માટે ઓર મે જવાનું થાય તો પણ સનસ્ક્રીન લગાવીને જવાનું રાખવાનું એને ઘણા લોકો એક્સરસાઇઝ જીમ અને એવું બધું વર્ક કરતા હોય છે તો થ્રી ટુ ફાઈવ ડેઝ માટે બને તો અવોઈડ કરવાનું ઓર અવોઇડ ના કરી શકે તો ખાસ કે જે પાર્ટ પર આપણે લેસર કરેલું છે એ પાર્ટ પર વધારે પસ્પિરેશન ન થાય એના માટેનું પણ ધ્યાન રાખવાનું બીજી એક વાત હું તમને કહું તો લેસર અમુક કેસમાં ન કરી શકાય તો એક કયા ટાઈપના કેસમાં ના કરી શકાય એના માટે હું તમને કહું તો એક તો જેને કિલોઇડ સ્કાર હોય એનામાં લેસર ના કરી શકાય બીજું હું તમને કહું કો હાઈપર પિગમેન્ટેશન હોય કોઈ પેશન્ટને તો એ એરિયામાં પણ ના કરી શકાય ત્રીજું કહું તો એક્ટિવ કેસ ઓફ હર્પીસ ઓર મેની અધર ઇન્ફેક્શન એ કેસમાં પણ આપણે લેસર રિમુવલ થેરેપી ના કરી શકીએ એન ઘણીવાર ટેટુ માર્ક કે એવું કાંઈ કરેલું હોય તો એમાં પણ આપણે લેસર થેરાપી ના કરી શકીએ ઘણીવાર પેશન્ટના મનમાં બીજા ઘણા ક્વેશ્ચન આવતા હોય કે લેસર કરાવ્યા પછી કાંઈ સાઇડ ઇફેક્ટ થાય ખરા સ્કિન બ્લેક પડી જતી હોય એવું ઘણા બધા પેશન્ટનું માનવું હોય છે તો એના વિશે હું તમને કહું તો ના એકચ્યુઅલીમાં એવું કાંઈ થતું નથી સાઈડ ઇફેક્ટ પણ નથી થતી અને સ્કિન બ્લેક પણ નથી થતી કેમ કે લેસર જે મશીન આપણું છે એ ડાયરેક્ટ રૂટમાં જ જઈને ઇફેક્ટ કરે છે અને જે મશીન છે એ ઇનબિલ્ટડ ચીલ ફેસિલિટીવાળું હોય છે જે સુપરફિશિયલ લેયરને કાંઈ સાઈડ ઇફેક્ટ પડતું નથી અને જેનાથી સ્કીન પણ બ્લેક થતી નથી તો મેં તમને લેસર હેર ટ્રીટમેન્ટ માટે તો થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપી દીધી તો ચાલો હવે આપણે આજે એક લાઈવ ડેમો જ જોઈએ બરાબર ફર્સ્ટ ઓફ ઓલ આપણે પેશન્ટની કન્સન્ટ લેવાની છે એટલે એટલા માટે લેવાની છે કેમ કે પેશન્ટને ખ્યાલ છે કે આપણે એના ઉપર આ પ્રોસિજર કરીએ છીએ અને એની ઇફેક્ટ શું આવશે એના પછી આપણે પેશન્ટનો ફોટોગ્રાફ જે આપણે લઈ લીધો છે ફોટોગ્રાફ અને કન્સેન્ટ એ બંને જે એરિયામાં કરવાનો છે એનો ફોટોગ્રાફ પણ લઈ લીધો છે અને પછીથી પણ પાછળથી પણ લેવાનો રહેશે બરાબર તો હવે આપણે આ પ્રોસિજર ચાલુ કરીએ ફર્સ્ટ ઓફ ઓલ આ પાર્ટને આપણે ક્લીન કરશું

મેડમે કીધું એ પ્રમાણે જેલ લગાવે પહેલાં સેફ્ટી ઇઝ એ ફર્સ્ટ તો ખાસ કરીને દર્દીની સેફ્ટી એઝ વેલ એઝ ડોક્ટરની સેફટી પણ ઇમ્પોર્ટન્ટ છે તો દર્દીને પણ ખાસ પેક કરવા જરૂરી છે ઇવન આસિસ્ટન્ટ ડોક્ટરને પણ પેક કરવા જરૂરી છે અત્યારે ખાસ કરીને લોકોને ખાસ કરીને લેસર વિશેનો આવ બહુ હોય છે કે બહુ પેઇનફુલ છે કે સ્કિનને ડેમેજ થતું હોય છે પણ તમે જોઈ શકો છો કે અમને આપણે લેસર કરીએ છીએ પણ એના ફેસ ઉપર કોઈપણ પ્રકારના પેઇનના કાંઈ સિમ્ટમ્સ નથી એવું છે બિલકુલ સેફ પ્રોસિજર છે પેન કેવું થાય છે 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 તમને બિલકુલ પેનફુલ પેનલેસ આપડે દર્દીને જ પૂછી જોઈએ કે ખરેખર તમને પેઇન થાય છે બેન તમને દુખાવો કેવું થાય છે બિલકુલ પેઇનલેસ છે અને એકદમ સેફ પ્રોસિજર છે ખાસ કરીને આ પ્રોસીજરમાં અમે બે ટેકનિકથી કરતા હોય છે એક સ્ટેમ્પ મેથડ કે જેમાં એક જ સ્ટેમ્પ ઉપર એરમોલ ટાર્ગેટ કરતા હોય છે અને બીજી મેથડ છે એ કન્ટિન્યુઅસ મેથડ છે જ્યારે પણ ફૂલ બોડી કવર કરવું હોય અથવા તો કોઈ લાર્જ એરિયા કવર કરવો હોય છે તો એમાં અમે એનર્જી થોડી વધારી દેતા હોય છે અને એની ફ્રીક્વન્સી પણ વધારી દેતા હોય છે તો થોડું સ્પીડમાં તમે કવર કરી શકો એવું છે મેડમ કરે છે અત્યારે સ્ટેમ્પ મેથડ કરે છે અને હવે એ કન્ટિન્યુઅસ મેથડ કરશે જેમાં કન્ટિન્યુઅસ પ્રોબ તમે સ્પીડમાં ફેરવી શકો છો અને એનો થોડો એનર્જીનો પાવર પણ વધારી શકો છો બિલકુલ પેન નથી ને કરાવતા પહેલા ખાસ કરીને એ પાર્ટસ ઉપર કાંઈ પિગમેન્ટેશન કે ડાર્ક સ્કીન છે કે કઈ ટેટુ કઈ કરાવેલું છે કે ઘણી વખત પાર્લરમાં વેક્સિંગ કેવું કરાવેલું હોય તો જેના કારણે સ્કીન થોડી બ્લેક હોય છે તો એમાં થોડીક સાવચેતી જરૂરી છે ખાસ કરીને અમુક લોકોને લેસર એર રિડક્શન થેરાપી ટ્રીટમેન્ટ કર્યા પછી સેન્સિટિવ સ્કીન તો માઇલ્ડ બર્નિંગ કે ટેન્ગલિંગ સન્સ્ક્રીન જેવું થતું હોય છે તો એના માટે અમે માઇલ્ડ સ્ટીરોઇડની ક્રીમ લગાડવા માટે આપતા હોઈએ છીએ કે ઘણી વખત આઈસ એપ્લિકેશન બી કરતા હોય છે અને જો ફૂલ ફેસ ઉપર કે એક્સપોઝ પાર્ટ ઉપર કરવાનું થાય તો બે કે ત્રણ દિવસ માટે એને સ્ટ્રિક્ટલી સનસ્ક્રીન લગાડવાનું કહેતા હોય છે જેથી કરીને કોઈ પાછળથી કંઈ સાઈડ ઇફેક્ટ કે પોસ્ટ ઇન્ફ્લામેટરી પિગમેન્ટેશન કેવું ના થાય કુલિંગ જેલ છે હાઇલરૂનક એસિડ જેથી કરીને કોઈ બર્નિંગ કે ઇચિંગ કે એવું કંઈ ના થાય કંઈ બળતરા કે એવું કંઈ થાય છે તમે જોઈ શકો છો કે આ એક લંચ ટાઈમ પ્રોસિજર છે ખાલી પાંચથી દસ મિનિટના ગાળામાં જ આપણે બંને અંડરઆર્મ્સ કવર કરી શકીએ છીએ જેટલું પેન પાર્લરમાં તમે વેક્સિંગ કરાવો કે થ્રેડિંગ કરાવો એમાં જે પેઇન થતું હોય છે એના કમ્પેરિઝનમાં બિલકુલ નહીવત પેઇન છે